તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તિતવા ગામની મીંઢોળા નદીમાંથી હજારોની સંખ્યામાં દૂધ સંજીવની યોજનાના પાઉચ મળી આવ્યા હતા, જેની જાણ ગામના સરપંચને થતાં તેમણે વહીવટી વિભાગને જાણ કરી હતી. આ બનાવને લઈ વાલોડ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. વિભાગ દ્વારા આ પાઉચ પ્રાથમિક શાળામાં આપવાના હોવાથી પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. આદિવાસી વિસ્તારમાં રહેતા કુપોષિત બાળકોને પોષણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુરત સુમૂલ ખાતે કરાર કરી દૂધ સંજીવની યોજના શરૂ કરી છે. તો તિતવા ગામના બંધારા પાસે પાઉચ જુદા જુદા અંતરે થોડા થોડા અંતરે જોવા મળ્યા, એટલે અમે સરપંચશ્રીને તલાટીશ્રીને જાણ કરી કે અહીંયા આવું જોવા મળેલું છે, તો આપ આવો. એટલે એમની સાથે ચર્ચા કરી અને બતાવવામાં આવ્યું કે આ રીતે પાઉચો પડેલા છે, તો જોવા મળ્યા. અને એ પાઉચ અને આંગણવાડીના પાઉચ અલગ હતા, એટલે અમે રોજ કામ કર્યું છે કે આ પાઉચ આંગણવાડી કેન્દ્રની અંદર આવા આપવામાં આવતા નથી. દરેક વિભાગોમાં જુદી જુદી રીતે આપવામાં આવે છે. દૂધ સંજીવનીનું દૂધ આંગણવાડીની અંદર આપવામાં આવે છે અને સ્કૂલમાં પણ આપવામાં આવે છે. આગળ તો અમે રોજ કામ કરીને જિલ્લા કક્ષાએ જાણ કરેલી છે કે આ બાબતનું જોવા મળેલું છે.